અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની હતી, જેમાં પોલીસે 4 જેટલા ટીયર ગેસ છોડી સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ ઝોન 1 સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અમદાવાદ શહેરમાં કોરોનાના સતત 19મા દિવસે 250થી વધુ કેસો નોંધાયા છે. 16મી મેની સાંજથી 17મી મે સાંજ સુધીમાં શહેરમાં કોરોનાના 276 કેસ અને 31 દર્દીના મોત થઈ ચૂક્યા છે. આમ કુલ કેસ 8,420 અને મૃત્યુઆંક 524 થયો છે, જ્યારે 2,660 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની ચૂકી છે. પોલીસે 4 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઝોન 1 સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી છે. વધુમાં અચાનક જ શ્રમિકોના ટોળાએ રસ્તા ઉપર આવીને હોબારો કર્યો હતો. પોલીસે આવી તમામને રોકવાનો પ્રયાસ કરતા ટોરાએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે તેઓને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા, જેથી શ્રમિકોનું ટોરું વિખેરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ કન્સ્ટ્રક્શન સાઇટમાં રહેતા મજૂરોની અરજીમાં પોલીસ દ્વારા 50થી વધુ પરપ્રાંતિઓની અટકાયત કરવામાં આવી છે. વધુમાં તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે, તેમજ જેટલા પણ તોફાની તત્વો છે તેઓને અલગ કરી ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.